ગીર સોમનાથના મિતિયા જગામના 20-25 ખેડૂતોએ ખરીદેલું ડીએપી ખાતર નકલી નીકળવાનો આક્ષેપ કર્યો છે. ઉનાના તળ ગામના ખાનગી એગ્રોમાંથી ખરીદેલું ડીએપી ખાતર નકલી નીકળતા ખેડૂતોને ઊંઘના ઘઉંના પાકમાં મોટું નુકસાન થયું છે. આ ખાતર અંદાજે 1-1.5 માસ અગાઉ ઘઉંની વાવણી સમયે લાવવામાં આવ્યું હતું, ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘઉંમાં વૃદ્ધિ ન થતાં ખેડૂતોને શંકા જતાં નિષ્ણાંતોની સલાહ લઈ તપાસ કરાવી તો ખાતર નકલી હોવાનું જાણવા મળ્યું. આ બાબતે કિસાન એકતા સમિતિ દ્વારા છેતરપિંડી પામેલા ખેડૂતોની મુલાકાત લીધી, ખાતરની લેબોરેટરી કરી ખેડૂતોને તાત્કાલિક વળતર મળે તે માટે કિસાન એકતા સમિતિએ ખેતી નિયામક અધિકારીને પત્ર લખી માંગ કરી છે. અને આ ડીએપી વિશે અમે રજૂઆત કરવા માગીએ છીએ કે આ ડીએપી ડુપ્લિકેટ આવેલું છે. આ બે પ્લોટ એક દિવસનું વાવેતર છે. તમે જોઈ શકો છો કે આ 1.5 મહિનાના ઘઉં છે, આ નીંગલવાની અણી આવી ગયા. અને હવે અમારી એક જ માંગ છે કે અમને પૂરેપૂરું 100% વળતર આપે, કેમકે આ 4 મહિનાનો પાક છે, અમે એક પાક ઉપર નિર્ભર છે. એ પાક પૂરેપૂરો ફેલ થઈ ગયો. ટૂંકમાં આવા લોકો જે પણ હોય બધા જ લોકો સામે કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ, અને જો કાર્યવાહી નહીં થાય તો અમે આગામી દિવસોમાં આંદોલન ઉપર ઉતરશું. જે આ ડીએપી ખાતરનો જે વિવાદ છે, એ જે ઘઉંની વાવણી ચાલુ હતી ત્યારે બહુ અછત હતી કોડીનાર વિસ્તારમાં. તો અમારા કોડીનાર તાલુકાના મિત્યાસ ગામના ખેડૂતો છે, તે તળ ગામ છે ઉનાનું, ત્યાંથી એગ્રોની અહીંયા કોન્ટેક્ટ કરી અને કે અહીંયા ડીએપી ખાતર છે, તો ત્યાંથી રિક્ષા ભરીને અહીં લાવ્યા. ખાતરનું બાસ્કું છે એ વજનવાળું, અડધું બાસ્કું આવે અને એકદમ વજનવાળું છે. અને ખેડૂતોએ જે પાણી નાખીને જોયું તો એમાં રેતી નીકળી. ખેડૂતો 10 દિવસથી એગ્રો માલિકનો કોન્ટેક્ટ કરતા હતા, તો હું આજે આવું કાલે આવું અહીંયા સ્વીકાર્યું પણ કે ભાઈ ડુપ્લિકેટ ખાતર છે, અમારી ભૂલ થઈ ગઈ.